वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर आठमु तरंग सत्यावीसमु कणभा गाम में भगवान श्रीहरिए साचा सद्गुरु संतनी ओळखाण करावी। अद्भुत बात आ प्रसंग में अपने श्रवण करीशू। श्री हरि घन श्याम के भक्तवत्सल कृपाल हरिजन से बोले हेत कर दिन बंधु प्रतिपाल। श्री हरि घन श्याम हे भक्तवत्सल कृपाल हरिजन से बोले हेत कर दिन बंधु प्रतिपाल। भक्तवत्सल भक्त प्रतिपालक दिन बंधु कृपाळु एवा घनश्याम श्रीहरिए सहू हरिभक्तों ने हेत थी कह्यू। भगवानना भक्तोए भगवानना आवा बधा संबोधनों याद राखवा दादा। आ बधा भगवानना नाम छे। करुणा सिंधु दीनबंधु कृपा सिंधु शरणागत प्रतिपालक भक्तवत्सल असरण शरण अत्यार सुधीना इतिहास में मोटा संतो मोटा भक्तो एमणे भगवान ने आवा नामों थी वारंवार संबोधन कर्या छे। आवा परम कृपाळु परमात्माए अति प्रेम करीने भक्तों ने वात करी। कणभा गाम में श्रीजी महाराज ने भक्तों नो संवाद चाले छे। पाछळना तरंग में आपने श्रवण कर्यु भक्तोए विनंती करी महाराज कोई पुस्तकना ज्ञानथी ज्ञानना अभिमानथी कोई रूपना अभिमानथी कोई धनना अभिमानथी कोई यौवनना अभिमानथी सारा सारा माणसो सत्संगनो द्रोह करी विनाशने नोतरे छे। कोण सारो ने कोण खराब आ निर्णय करवो अत्यारे मुश्किल थतो जाय छे। अमारा मोटा भाग्य आ कपरा कळियुगमां आप मळ्या आपना वा एकांतिक संतो ने भक्तो मळ्या। आम ज्यारे भक्तोए विनंती करी छे त्यारे महाराज कहे छे तमे बधा धन्य भाग्यशाळी छो कारण के तमने आ सत्संग मळ्यो छे। केवी मोटी वात महाराजे करी। आवा महाराज आवा सद्गुरु आवा संतो आवा भक्तो जेने मळ्या ए अति भाग्यशाळी छे। सत्संग विना अभिमानी लोको तो निरंतर दुखने भोगवे छे।
આ દુનિયામાં જે લોકો કુમાર્ગે ચાલે છે તે કેવું સુખ લે છે? તો નાક, કાન અને માથું તુરંત કપાવે છે, કાં રાજાનો દંડ ભરે છે, અફીણ ખાઈને કૂવામાં પડે છે, કાં તો દેશ છોડીને ભાગી જાય છે, અને કાં તો ગળે ફાંસો ખાઈને ક્યારેક મરે છે. આ રીતે અપમૃત્યુને પામે છે. કુમાર્ગે ચાલનારા માણસોને આવું સુખ છે. મહારાજે વાત કરી, જુઓ તમે, ગળે ફાંસો ખાઈને આપઘાત કરે છે. અત્યારે પૃથ્વી ઉપર આત્મહત્યા એટલી બધી વધી રહી છે, ભેંસના શિંગડા ભેંસને જ ભારે પડે એમ આજના સમયમાં માણસના પાપ હવે માણસને પોતાને જ ભારે પડી રહ્યા છે. એના પાપથી સમાજ તો પીડિત છે, એના પાપથી દુનિયાના લોકોને તો ત્રાસ છે, પણ અંતે માણસને પોતાને પણ એ પાપનો ભાર લાગે છે. રાત્રિકથામાં પૂજ્યપાદ ગુરુજી શિક્ષાપત્રીની ભાષ્યની કથા કરી રહ્યા છે. આપણે બધા શ્રવણ કરીએ છીએ. તમે જાણો છો, ભગવાન શ્રીહરિએ તમારા ને અમારા સુખ માટેની કેટલી ચિંતા કરી છે. સુખનો રાજમાર્ગ છે, કી ઓફ હેપીનેસ છે. વાલા ભક્તો, મારી હાથ જોડીને વિનંતી, આ કથા સાંભળો અને બીજા ભક્તોને સંભળાવો. આટલું જ કરવાની જરૂર છે. અને આવી કથા કોઈક સાંભળશે ને, એકાદ વ્યસન છોડશે, એકાદ કુટેવ છોડશે, એકાદ સ્વભાવ સુધારશે અને સુખી ન થાય ને, તો મને કહેવા આવજો. આપણા જૂના સંતો તો ત્યાં સુધી કહેતા, અમારી છાતીએ ડામ દેજો. આવી ખાતરી આપીને દાદા સત્સંગ કરાવતા. અરે, નંદ સંતો ત્યાં સુધી પ્રતિજ્ઞા કરતા, આખા બ્રહ્માંડમાં જેટલું પાપ થાય છે ને, બધું પાપ અમારામાંથી. આવી ખાતરી કરાવીને સત્સંગ કરાવતા. કુમાર્ગે ચાલનારા લોકો ક્યારેય સુખ મેળવી જ ન શકે, શક્ય જ નથી. પથ્થરને પીલીને કદાચ તેલ નીકળી શકે, પથ્થરમાંથી કદાચ તેલ નીકળી શકે, પશ્ચિમમાં કદાચ સૂર્ય ઉગી શકે, પણ યાદ રાખજો, અસત્યથી ક્યારેય સુખ કે શાંતિ નથી મળવાના. હવે મહારાજ વાત કરે છે, આવા અનેક દુઃખો છે, તેનો ગણતા પાર આવે એમ નથી. આ દુઃખો લોકોમાં પ્રસિદ્ધ દેખાય છે. 200 વર્ષ પહેલાં પણ આવી પરિસ્થિતિ શરૂ થઈ હતી, આજે તો કલ્પના કેમ કરી શકો. હમણાં વડોદરામાં એક સારા કહેવાતા સદગ્રસ્ત પરિવારની અંદર યુવાન દીકરાએ આત્મહત્યા કરી. રાજકોટની અંદર હમણાં 2 છોકરાઓએ આત્મહત્યા કરી. જે વિદેશમાં રોગ હતો એ દેશમાં આવ્યો છે, દેશમાં જે રોગ હતો એ હવે સારા સંસ્કારી કહેવાતા સારા ખાનદાન સારા કુળવાળા કુટુંબમાં આવ્યો છે. કારણ શું? બધાને પશ્ચિમનું જ અનુકરણ કરવું છે. આંધળી દોટ કાલનો વિચાર કર્યા વિના આજ ભોગ ભોગવી લો, એન્જોય કરી લો, બસ. એના સિવાય ઈટ ડ્રિંક એન્ડ બી હેપી. ભગવાન સ્વામિનારાયણે તમને સુખી થવા માટેનો મહામાર્ગ બતાવ્યો છે. પૂજ્યપાદ ગુરુજી કેટલો દાખલો કરે છે, આ સંતો કેટલો દાખલો કરે છે. તમે આવી સરસ મજાની કથા સાંભળો છો. આપણા એક સારા સત્સંગી પરિવાર, હું નામથી જાણું છું, અમેરિકામાં રહે છે એટલા માટે કહી શકું, કેવા વ્યસનમાં ચડી ગયા હતા, કેવું જીવન બરબાદ થવાનું હતું. સંતોના યોગમાં આવ્યા, કથા વાર્તા સાંભળતા થયા, મનમાં શાંતિ લાગી, પરિણામે ધીરે ધીરે વ્યસનો છોડવા લાગ્યા. આજે આપણા મંદિરમાં આવે છે, દિવ્ય અને એકાંતિક જીવન જીવે છે. એના માટે સારું થયું, એના પરિવાર માટે, પત્ની પુત્રો માટે સારું થયું. એટલું જ નહીં, આજે કેટલા બીજા બધા ભક્તો પણ એને જોઈને પ્રેરણા મેળવે છે, રાજી થાય છે. ગુલાબ એ ગમે ત્યાં જશે એ સુગંધ આપવાનું જ કામ કરશે, અને કાંટો ગમે ત્યાં પડ્યો હશે તો વાગવાનું જ કામ કરશે. આપણા સ્વભાવ કાંટા જેવા છે, આપણા સદગુણ એ સારા ફૂલ જેવા છે, પણ મુસીબત એ છે કે એક ગુલાબની આસપાસ 14 ઓછામાં ઓછા કાંટા હોય
એમ આપણા સ્વભાવો એટલા બધા વધી ગયા છે, એટલા બધા વધી ગયા છે, આપણા સદગુણોને દબાવી દીધા છે. મહારાજ વાત કરે છે, ભક્તો આ બધા દુઃખો તો છે ને આ લોકમાં પ્રત્યક્ષ દેખાય છે, આની વાત કરવાની જરૂર નથી. આ તો જીવનું અજ્ઞાન છે, જીવ અભિમાનમાં પડ્યો છે, આ દુઃખને સ્વીકારી શકતો નથી, દુઃખને સમજી શકતો નથી, આથી મોટું અજ્ઞાન કયું. આ જગતના બધા લોકો દુઃખોને સાક્ષાત દેખે છે, છતાં લેસ માત્ર તેનો ત્રાસ થતો નથી અને નિરંતર કુમાર્ગે ચાલે છે, આ તે વળી કેવું અજ્ઞાન. બોલો વાત સાચી કે ખોટી દાદા? એક માણસને ડ્રગ્સ લેવાથી નુકસાન થયું, તેમ છતાં કેટલા લોકો લઈ રહે છે, લે છે. અરે ગુટકા વેચનાર, મિરાજ વેચનાર, તમાકુ વેચનાર હવે તો ફોટા નહીં, મોટી મોટી સાઈનો તમાકુ પર મૂકે છે કે આ તમાકુ ખાવાથી નુકસાન છે, સિગરેટથી નુકસાન છે, મોટા અક્ષરે લખ્યું છે. મિરાજની ઉપર તો તમાકુનો કેન્સરનો ફોટો કેટલો ડેન્જર છે, કેન્સરનો ફોટો જોતો જાય, મોટા અક્ષરથી લખેલું લખાણ વાંચતો જાય અને તો પણ એ બંદો હાથમાં તમાકુ લઈને ચોળીને ખાતો હોય, આને નિર્ભય ન કહેવાય, એને નાગાઈ કહેવાય દાદા. એને ખબર નથી હું શું કરું છું, એને ખબર નથી હું આ તમાકુને હાથમાં નથી લીધી, આ તો મૃત્યુને મેં મુઠ્ઠીમાં લીધું છે અત્યારે. આ તો એક વ્યસનની વાત આપણે કરી, બધા વ્યસન આવા જ છે ને. અરે એક વ્યસનની ક્યાં વાત કરી, આપણે શાસ્ત્રની વાત થોડી સમજી લઈએ અત્યારની ભૌતિક વાતો કરવા કરતા. પાંડુ રાજા શિકાર કરવા જાય, એક ઋષિ અને ઋષિ પત્ની હરણ અને હરણીના રૂપમાં છે અને શિકાર કરે. ઋષિએ શાપ આપ્યો કે હું મારી પત્ની સાથે વિહાર કરું છું અને મારો જેમ પ્રાણ નીકળે છે એવી જ રીતે જા, તારી મનપસંદ સ્ત્રી એનો તું સ્પર્શ કરીશ, તારું મૃત્યુ થશે. પાંડુ રાજા દાદા પાંડવોના પિતા છે, મહાભગવદીય છે, શાસ્ત્રના જ્ઞાતા છે. એક ઋષિનો અપરાધ થયો, સાપ લાગ્યો, રાજાને ખબર છે. ઘરે આવી પોતાની બે પત્ની કુંતીને માદ્રી બંનેને બેસાડી બધી વાત કરી. બંને પત્ની પણ સંમત છે, સમજુ છે, પતિ જીવે એવું ઈચ્છે છે. તેમ છતાં ઇતિહાસ કહે છે યુવાન પાંડુ રાજા કામા તુર બન્યા, કામા ધીન બન્યા. સંધ્યાના સમયે માદ્રીએ ના પાડી સમજાવ્યા છતાં પણ માદ્રીનો સ્પર્શ કરે, ઋષિનો શાપ હતો, સત્ય થયો, પાંડુ રાજાનું મૃત્યુ થયું. આપણે જાણીએ છીએ દુઃખ દેખાય છે, દુઃખ સામે ઊભું છે, છતાં પણ માણસ દુઃખના ખાડામાં પડે છે. આનું જ નામ અજ્ઞાન, આનું નામ વાસના, આનું નામ માયાનું જોર. એમાંથી બચવા માટે શું કરવું? નિત્ય સત્સંગ, રાત દિવસ સત્સંગ. સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે. અરે ગુણાત્યાનંદ સ્વામીના શબ્દો સાંભળો. સ્વામી કહે આવી કથા વાર્તા સાંભળી તેના શબ્દોની હારું કરી રાખવી, અને એવા શબ્દો જો વિચાર્યા હશે ને તો જેમ કોઈ કૂવે પડવા જતો હોય અને 200 બખતરિયા વચ્ચે પડે એને કૂવામાં ન પડવા દે, એમ વિષયની લપસણીમાં જીવ જ્યારે લપસતો હશે, લેવાતો હશે, એવા સમયમાં આવી કથા વાર્તા સાંભળી હશે, એના શબ્દો વિચાર્યા હશે, તો આ શબ્દો એને વિષયમાંથી પાછા વાળી લેશે. આ સત્સંગના શબ્દો, કથા વાર્તાના શબ્દો જીવને પાછા વાળી લેશે. એક સારા હરિભક્ત, આ અમેરિકાના દાખલા એટલા માટે કહું છું, સ્ટોરમાં કામ કરે, પેલા પીવાનું વ્યસન છોડી દીધું પણ સ્ટોર તો એનો, એ આખો દિવસ એવા માણસોની વચ્ચે, એવા સ્ટોરની વચ્ચે રહેવાનું. ઘણીક વાર વિચાર થઈ આવે પણ એ હરિભક્તોનો અનુભવ છે કે સ્વામી મારી એક આદત પાડી દીધી છે સ્ટોરમાં કથા ચાલુ રાખવાની, સ્ટોરમાં ભગવાનના મંત્રની ધૂન કે કીર્તન ચાલુ રાખવાની, જેથી કરીને મારા મનમાં સતત એક વિચાર, સવળો વિચાર,
આ મારે નથી જ કરવું, આ મારે નથી જ કરવું એટલો મજબૂત બની ગયો કે સ્વામી મારા મન સાથે લડતા લડતા હું થાકી જતો, હારી જતો, હરેરી જતો, પણ અત્યારે હવે મેં મારા મન ઉપર કાબૂ મેળવ્યો હોય ને આ બાબતમાં કેવું લાગે છે. ભગવાન સ્વામિનારાયણે આ કળયુગમાં પોતાના આશ્રિતો પર આટલી મોટી કૃપા કરી, આટલી મોટી કૃપા. મારા અનુભવની વાત કરું છું, ગુરુજી કથા કરે છે, અમે સંતો સાંભળીએ છીએ, આપણને સ્પષ્ટ દેખાય આપણી બેટરી ચાર્જ થઈ રહી છે. તમારા મોબાઈલની બેટરી ડેડ થઈ હોય, લાલ થઈ ગયો હોય, પણ તમે ચાર્જરમાં નાખો ને થોડી વારમાં જ એ બેટરી પછી ગ્રીન થવા લાગે, ચાર્જ થવા લાગે, એમ આપણો આત્મા બળિયો થતો હોય ને આપણને દેખાય. જીવ અધર્મના માર્ગે એટલા માટે ચાલે છે, ખબર છે છતાં ચાલે છે, એનું કારણ છે એને સત્ય ઓળખાયું નથી, સત્ય સમજાયું નથી, સત્યનો એને સંબંધ થયો નથી. હવે આપણા જેવાને સત્ય મળ્યું છે, સત્ય એવા મહારાજ, સત્ય એવા સદગુરુ, સત્ય એવા સંતો, સત્ય એવા શાસ્ત્રો મળ્યા છે, હવે ઓળખવાના છે. એને ઓળખી લઈશું ને વચનામૃત મધ્ય પ્રકરણનું 13મું, ભગવાનને યથાર્થ જીવ જાણે છે ત્યારે કામ ક્રોધાદિક ટાળવા માટે પ્રયત્ન કરવો નથી પડતો, સહેજે જ ટળી જાય છે. કામ ક્રોધાદિક જેવા ભયંકર દોષો ઇન્દ્રને, ચંદ્રને, બ્રહ્માને, બૃહસ્પતિને ભ્રષ્ટ કરનારા આટલા મહાન દુર્ગુણો ભગવાનને જીવ જ્યારે જાણી લે છે ત્યારે આપમેળે સહેજે જ ટળી જાય છે. માટે ભગવાનના ભક્ત એણે હંમેશા જાગૃત બનીને જીવવું જોઈએ. જગતના જીવોને દુઃખ દેખાય છે, ત્રાસ દેખાય છે, ઉપાધિ દેખાય છે, મૃત્યુ દેખાય છે, તેમ છતાં ભોગમાંથી પાછા નથી વળી શકતા, ભોગમાં નથી પડતા. જેટલા મોટા ભોગ એટલા મોટા રોગ, રોગને નોતરીને અંતે મૃત્યુને પામે છે. જે આચાર્યો, જે ગુરુઓ, જે સંપ્રદાયો છે તેઓ કુમાર્ગે જતા લોકોને રોકતા નથી. જો તે બધાને પોતાને જ કુમાર્ગ રૂચતો હોય ત્યારે તેઓ શિષ્યને કેવી રીતે રોકી શકે? આચાર્ય અને ગુરુઓમાં પણ અપાર ફેલ ભર્યા છે. તે બધા ગમાર લોકો ફેલ કરવા માટે બ્રહ્મ બની જાય છે, પરંતુ જે ફેલ કરતા હોય તે ક્યારે બ્રહ્મ બની શકે નહીં. આચાર્ય તે છે, ગુરુ પણ એ જ છે, સંપ્રદાય પણ એ જ છે કે જે જીવને અધર્મના માર્ગેથી પાછા વાળે. આચાર્ય એટલે કોણ? આચરણ કરે અને બીજા પાસે કરાવે એનું નામ આચાર્ય છે. ગુરુ એટલે કોણ? ગુ એટલે અજ્ઞાનરૂપી અંધકાર, રૂકારસ્તન નિરોધક, ગુકારસ્તંધકાર રહસ્યાત રૂકારસ્તન નિરોધક, અજ્ઞાનરૂપી અંધકારને રોધનાર હોવાને કારણે ગુરુ કહેવાય છે. સંપ્રદાય એટલે શું? ગંગાના કિનારે તમે જાઓ અને તમે જેમ પાપ વિહીન બનો એમ શુદ્ધ સંપ્રદાયમાં જ્યારે દીક્ષિત બનો ને દીક્ષા મંત્ર સાથે તમારા કરોડો જન્મના પાપ ધોવાઈ જાય છે. આટલી મોટી તાકાત છે આ બધી. પરંતુ કળિયુગનો પ્રતાપ છે. ગુરુજી ઘણી વાર એમ કહે આ કળિયુગ એટલે શું? આગ ઓલવવાના બંબામાં જ આગ લાગી છે. સમજાણું ઘનશ્યામ દાદા? આગ ઓલવવાના બંબામાં જ, એટલે કે પાણીના બંબામાં જ આગ લાગી છે. તો હવે આગને ઠારે કોણ? કેવી રીતે ઠારવી? એમ સંપ્રદાય છે, ધર્મ છે, સદગુરુ છે, આચાર્ય છે, આ કેવા તત્વો છે? સમાજમાં આગ લાગી છે, અધર્મની આગ લાગી છે, અજ્ઞાનની આગ લાગી છે, અહંકારની આગ લાગી છે, અશાંતિની આગ લાગી છે. આ આગને બુઝવવા માટેના તત્વો એટલે આ બધા તત્વો છે. એમાં જ્યારે આગ લાગી, વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને.
શાસ્ત્રની વાત એ બધી વાતોનો દુરુપયોગ થઈ રહ્યો છે. શાસ્ત્રોના શબ્દોના સહારે માણસ પોતાના સ્વાર્થને અને મેલી મુરાદોને સિદ્ધ કરી રહ્યો છે. કળિયુગમાં આવું વિચિત્ર વાતાવરણ છે. ધર્મનો આંચળો ઓઢીને અધર્મને પોષી રહ્યો છે. આવો ભયંકર પાખંડ અને દંભ કળિયુગમાં વધારે ને વધારે ફેલાવાનો છે. સાંભળો, પોતે બ્રહ્મ બની જાય અને ગમે તેવા ફેલફતુર કરે, પાપ કરે અને પોતાના શિષ્યો પાસે પણ પાપ કરાવે, ગુરુ થઈને બીજાના જન્મને પણ નિરર્થક કરે છે, આવા ગુરુઓનો ઢગલો થયો છે, રાફડો ફાટ્યો છે અત્યારે. અને આ કળિયુગમાં પણ તમે જુઓ છો ચારે બાજુ. મારે ન કહેવાય પણ હરિભક્તોના હૃદયની ભાવનાઓ જ્યારે સાંભળીએ છીએ ને, વિચરણમાં જઈએ છીએ ને, ત્યારે દુઃખ થાય. એક સારા સત્સંગી ભક્તને આમંત્રણ મળ્યું. ગામમાં સત્સંગ છે, સ્વામીજી પધાર્યા છે, પધારજો. બધા આવ્યા, આરતી થઈ, થોડી વાર ધૂન થઈ અને પછી મેકડોનાલ્ડના પીઝા આવ્યા હતા, એ જ પીઝા કટ કર્યા હરિભક્તોએ, જ કટ કર્યા સ્વામીજીએ પણ પીઝા ખાધા, હરિભક્તોએ પણ પીઝા ખાધા. તમે વિચાર તો કરો, મેકડોનાલ્ડના પીઝા એટલે શું? એમાં શું ધર્મનું તત્વ પડ્યું છે? અને હવે તમને એ આશીર્વાદ આપે છે, કલ્યાણનો કોલ આપે છે, ભગવાન સ્વામિનારાયણે ચોકડી મારી છે. આવા આશીર્વાદમાં જે લલચાય છે, એવા લાલચુ માણસને લીધે આવા ધૂતારાઓ લીલાલેર કરે છે. અને એમ જો પીઝા ખાનાર આશીર્વાદ આપીને લાગતા હોય દાદા, તો પછી મેકડોનાલ્ડમાં જ જઈને તમે ખાઈ લો ને. દુઃખની વાત છે. આજે હવે કળિયુગમાં માજા મૂકીને અધર્મ આગળ વધી રહ્યો છે. હરિભક્તો અહોભાવથી વાતો કરતા હોય કે ફલાણા ફલાણા આવે અમારે ત્યાં, અમારી બંને દીકરીઓ સેવા કરે, અને એમના મુખે વારંવાર એમ કહે કે આમ તો છે ને અમે કોઈ સ્ત્રીઓને નજીક આવવા દેતા નથી, સ્ત્રીઓ સાથે બોલતા નથી, પણ તમારી દીકરી છે ને એને અમે સ્ત્રી માનતા જ નથી, લો એ તો મુક્ત છે. આ મહિમાની વાતો નથી, આ તો માછલીને મારવાની જાળ છે. આ માયા જાળમાં જે ફસાયા ને બધા મરી ગયા. ભગવાન સ્વામિનારાયણ તમને ને અમને લાલ લાઇટ બતાવીને ગયા છે, સ્ટોપ સિગ્નલ એમણે બતાવી દીધી છે. આ લક્ષ્મણ રેખાને જે કોઈ ઓળંગશે ને, એ પરલોકમાં નહીં આ લોકમાં જ દુઃખી થવાના. એટલે તો આપણે નિહાળીએ છીએ. દુનિયાના ગોડમેન કહેવાતા કેટલા લોકો અત્યારે જેલમાં છે. ધોળા દિવસે ધૂતનારા માણસો આજે જેલમાં બેઠા છે, અને તેમ છતાં હજી લાલચુ માણસો એને ભગવાન માનીને પૂજે છે. અરે ભગવાન સ્વામિનારાયણ શું આપણને દિવ્ય જ્ઞાન આપીને ગયા, આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આપણને કેવા સદગુરુ સંતો મળ્યા. પૂજ્યપાદ ગુરુજીનું જીવન જુઓ, આપણા વહાલા સંતોનું જીવન જુઓ. આ બધું આપણે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે ખરેખર મહારાજની કૃપામાં આવી ગયા છીએ. આટલી મોટી કરુણા આ કળિયુગમાં, આવા સાચા સંતો, આવા સાચા ભક્તો જેના જીવન દિવ્ય છે, જેના વર્તન દિવ્ય છે, જેની વાણી વ્યવહાર વિવેક દિવ્ય છે. પોતે તો પોતાનું જીવન બગાડે છે, અનેકના જીવનને ભ્રષ્ટ કરે છે, આવા ગુરુઓનો રાફડો ફાટ્યો છે. અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન પણ ગાયું છે ને, ગુરુ ગુરુ કહત સંસારા એસે જગ ભર માયા હે, એ ગુરુ જગત મેં બહુત કહાયે, ગુરુ જગત મેં બહુત કહાયે, તાકા ભેદન પાયા હે, ગુરુ ગુરુ કહત સંસારા એસે જગ ભર માયા હે. ગુરુના નામની માયાજાળ, ધર્મ અને સંપ્રદાયની નામની માયાજાળ, એમાં જગત એવું ફસાયું છે, એવું ફસાયું છે, ધર્મના નામે અધર્મ થઈ રહ્યો છે. આચાર્યો જ અધર્મના અડ્ડાઓ ચલાવે છે, અખાડાઓ ચલાવે છે. કળિયુગનું આ વાતાવરણ ભગવાન સ્વામિનારાયણ કહે છે. સાંભળો, ગુરુઓનો રાફડો ફાટ્યો છે, હવે સાચા સદગુરુ કેવા હોય એની વાત ભગવાન કરે છે. સ્વયં બ્રહ્મચર્ય રાખે અને બીજા પાસે બ્રહ્મચર્ય વ્રત રખાવે એવા ગુરુ છે એ બ્રહ્મ છે, એટલે કે ભગવાન જેવા છે.
ભગવાનની જેમ પૂજા કરવા યોગ્ય છે. ફેલ અને નશો બીજા જે વ્યસન કહેવાય છે તેને ગુરુ કરે નહીં અને બીજા પાસે કરવા દે પણ નહીં. આ સાચા સદગુરુનું લક્ષણ છે. વાલા ભક્તો ધ્યાનથી સાંભળજો. હા, બ્રહ્મચર્ય વ્રત રાખે અને બીજા પાસે રખાવે, આ સાચા સદગુરુના લક્ષણો છે. ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું શું? આ કળિયુગમાં સ્ત્રી અને ધનરૂપી માયામાં આખી દુનિયા ફસાયેલી છે, અને ત્યારે એવા સમયમાં 20-20, 22-22, 21-21 વર્ષના યુવાનો જે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી, જે ભગવાન સ્વામિનારાયણનું રટણ કરી, કામ ક્રોધ લોભ જેવા દોષોને ટાળી આ કળિયુગમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે ને, એવા સાધુના દર્શન કરીએ ને, એમાં પણ બેડો પાર થઈ જાય. અરે, એવા સાધુના ખાલી મનમાં વિચાર કરે ને એના પણ પાપ ધોવાઈ જાય. કેસે અસંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. સાચા સંત મળે ને બસ પછી એ સંતને સોંપાઈ જાય, મન કર્મ વચનથી એ સંત કહેમ કરવા લાગે, કેટલી મોટી પ્રાપ્તિ છે. આ ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં કેવા દિવ્ય પ્રસંગો. ગોવિંદાનંદ સ્વામી સંસાર છોડીને નીકળ્યા હોય, ભગવાન શ્રીહરિના સંત બને વિચરણ કરવા જાય, નવયુવાન શરીર છે, શરીરમાં ઓજ અને તેજ વિલસી રહ્યું છે. સ્વામીના સુંદર ગૌર વર્ણને જોઈ રાજાની બાની નીકળી છે. નવયુવતી સ્ત્રીએ સ્વામીને જોયા, એવી મોહિત થઈ એને એમ થયું પતિ તરીકે આને જ પસંદ કરો. આવી પોતાનો પરિચય આપ્યો કે આ નગરના રાજા, એની હું પુત્રી છું અને મારા પિતાજી મારા લગ્નની ખૂબ ચિંતા કરે છે, તમને જોઈ મારું મન માન્યું છે, બસ આપ મારા પતિ, મને સ્વીકારો. ગોવિંદાનંદ સ્વામી ડરી ગયા. એકલા હતા, યુવાન અવસ્થા હતી દાદા, અને રાજાની દીકરી મળે, સામે ચાલીને પરણવા આવે. ગોવિંદાનંદ સ્વામીને થાય કે માયાજાળમાંથી કેમ છટકવું. સ્વામીએ પોતાની જોડી એને આપી, કહ્યું સાચવ, સારા મુહૂર્તમાં આપણે સંકલ્પ કરીશું, આગળ વધીશું. સ્વામીને એમ કે જો ના પાડીશું, ઝઘડો કરીશું, તકરાર કરીશું, તો આ તો રાજાની દીકરી છે, બળજબરી કરશે, સૈનિકોને બોલાવશે, બંદી બનાવશે. અને જોડી વગેરે એને આપી, સ્વામી કહે હમણાં દિશા ઝાડે ફરીને હું આવું છું, એમ કહી સ્વામી મુઠ્ઠી વાળીને ભાગ્યા ભાગ્યા ભાગ્યા. આપણા શાસ્ત્રોમાં કથાઓ છે. અરે, અદ્ભુતાનંદ સ્વામી સાધુ થાય, સ્વામીનું સુંદર શરીર જોઈને એક બ્રાહ્મણના ઘરે જમવા આવે, બ્રાહ્મણની બે દીકરીઓ મોહિત થાય, આવી તો કેટલી કથાઓ છે. સ્ત્રી અને ધનને ઠોકર મારી, કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત. દંભ અને આડંબરમાં જીવનારી દુનિયા માટે આ ખૂબ મોટી સમજવા જેવી વાત છે. તમે એવા સંતની સેવા કરો, એવા સંતને મસ્તક સોંપો, એવા સંતને બધું સોંપી દો. કેવા સંતને? કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેસુ વિરક્તો યહ સદ્વિભુજો પરમેશ્વર. બે હાથવાળાને ભગવાન માનજો, એ બે હાથવાળા માણસને ભગવાનની જેમ માનજો, ભગવાનની જેમ પૂજજો. કેવા સંતને, કેવા ભક્તને! કાંતા એટલે સ્ત્રી અને કનક એટલે ધન. સ્ત્રી અને ધન આ બેની ઝાળમાં જે નથી ફસાયા ને, એ બે હાથવાળા છે, છતાં પણ હજાર હાથવાળા ભગવાનની જેમ પૂજવાને યોગ્ય છે. આવા સંતની સેવા કરીએ, એવા સંતને રાજી કરીએ. અરે, મહારાજના સમયના કેવા દાખલાઓ! બ્રહ્માનંદ સ્વામી પાસે પેલા વાળી ઘોડાને લાવવામાં આવે, તમે જાણો છો, કામી ઘોડો, 10-10 માણસોને પકડીને લાવે છે. સત્સંગ સાથે એક મોટું છળ કર્યું છે,
બ્રહ્માનંદ સ્વામીને ચેલેન્જ આપી છે, આ ઘોડા ઉપર જો સવારી કરો ને તમે તો તમારી આજ્ઞા પ્રમાણે, ઈચ્છા પ્રમાણે અમે મંદિરનું કામ પૂરું કરવા દઈશું. અને બ્રહ્માનંદ સ્વામી આવો કામાતુર ઘોડો 10 માણસોને પકડી રાખે છે અને બ્રહ્માનંદ સ્વામીની નજીક લાવે. અને બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં સંભાળી ડાબા હાથનો એક થાપો ઘોડાના પીઠ ઉપર મારે ને બ્રહ્માનંદ સ્વામીનો થાપો વાગતાની સાથે એક કામી ઘોડો નિષ્કામી બની જાય. શું એ બ્રહ્માનંદ સ્વામી હશે? શું એ મોટા સદગુરુ સંતોની તાકાત હશે? અરે વચનામૃતમાં મહારાજ બોલ્યા, કૂતરા જેવો કામી હોય. મહારાજના શબ્દો, કૂતરા જેવો કામી હોય. પણ ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષોને જ્યારે પૂર્ણ નિર્દોષ સમજી લે છે ને ત્યારે પોતે પણ નિર્દોષ બની જાય છે. કળિયુગમાં સત્યને અસત્યને ઓળખવું અઘરું છે, અને સત્યને ઓળખવું એ તો અત્યંત અઘરું છે. આપણે ભાગ્યશાળી સર્વોપરી ભગવાન શ્રીહરિ મળ્યા. આપણે ભાગ્યશાળી સર્વોપરી ભગવાન શ્રીહરિની આજ્ઞાને ઉપાસનાને ધારણ કરનારા સાચાને પવિત્ર સંતો મળ્યા. તમને કોઈ લોયાધામ પરિવારના ભક્તોને પૂછે ને તમારે ગૌરવ સાથે ખુલ્લી છાતીએ કહેવું જોઈએ. ગાધકડા ગામના ગોવિંદભાઈ મેરાય એટલા આનંદમાં કેફમાં ફરતા ને લોકો એની મશ્કરી કરતા, અરે ગોવિંદ તું આટલો મોજમાં મસ્તીમાં ફરે છે, શું મેળવું તને? કેમ આટલો ગેલમાં છે? કેમ આટલો કેફમાં છે? અને ત્યારે પેલો ગોવિંદ હસતા હસતા કહે, ભાઈ મને જે મળ્યું છે કેમ તને કહું? તને શું કરોડો રૂપિયાનો કોહિનૂર મળ્યો છે? અરે કરોડની કિંમત ક્યાં કરો, એના કરતાં અનંત ગણી કિંમત એવા પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, કલ્યાણના કર્તલ છે, મોક્ષના દાતા છે. અને ત્યારે ગામના લોકો મશ્કરી કરે, પૂછે, ગોવિંદ તારું કલ્યાણ થાય એ કેવું હોય? ગોવિંદ કહે, તમને શું ખબર પડે, પણ મારા ભગવાન એવા દયાળુ છે, મારું તો કરશે કલ્યાણ, મારા હાથનું સીવેલું કપડું પહેરે ને એનું પણ કલ્યાણ કરશે. કેવી ખુમારી, કેવી મસ્તી, કેવો નશો, આણે સત્ય એવા પરમાત્માને ઓળખ્યા કહેવાય. કોઈ સાચા સદગુરુ સંત એને સેવી લીધા હોય ને, બાલમુકુંદાસ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. ગુણાત્યાનંદ સ્વામીને આખે આખા પોતાના જીવનમાં ઉતારી લીધા. અરે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય આધારાનંદ સ્વામી, આ ગ્રંથના લેખક આધારાનંદ સ્વામીને આપણે જાણીએ છીએ. સ્વામીની સાધના તો તમે વિચારો, જે ગ્રંથની આપણે કથા કરીએ છીએ ને, સાંભળીએ છીએ ને, કેટલી મોટી ઉંમરે સ્વામી આટલો વિશાળ કાય ગ્રંથ લખ્યો, કેવળ ને કેવળ પરમાત્મા ભગવાન શ્રીના અખંડ સ્વામીને દર્શન થતા હશે. મહારાજના જીવનને અખંડ નિહાળતા જતા મહારાજ ક્યાં બેઠા છે, શું બોલી રહ્યા છે, શું ક્રિયા કરી રહ્યા છે, એક એક શબ્દની સ્વામીએ નોંધ લીધી. આ બધી કલ્પનાતીત વસ્તુઓ છે. આ બધાની પાછળ કારણ હોય કા ભગવાનની કૃપા, અને કા ભગવાન જેવા મોટા સાચા સત્પુરુષની કૃપા. સાચા સંત કેવા હોય, ખોટાની તો આપણે વાત જ ન કરી શકીએ. અત્યારે ચારે બાજુ અસત્ય ફેલાણું જ છે, અસત્યને પણ ઓળખવું જરૂરી છે. એની વાત આપણે કરી. હવે સાચા સંત બ્રહ્મચર્ય રાખે અને રખાવે, વ્યસન કરે નહીં અને કરવા દે નહીં, કોઈ પણ પ્રકારની હિંસા પોતે કરે નહીં, પોતાના સમાજને હિંસા માટે ઉશ્કેરે નહીં. ગઈકાલની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી, એકવાર વેર બાંધવું સહેલું છે, વેર બાંધ્યા પછી પેઢીઓ સુધી એ વેર આખા પરિવારને ભોગવવું પડે છે. આપણો દેશ કેટલો મહાન છે, આપણા દેશની દુર્દશા છેલ્લા તમે જુઓ ને 1000 વર્ષ કરતાં વધારે જે થઈ છે એનું કારણ પરસ્પરસનું વેર. જાતિ જાતિ લડી રહી છે, ભાઈઓ ભાઈઓ લડી રહ્યા છે, સંપ્રદાય સંપ્રદાય લડી રહ્યા છે, તમે જુઓ તો ખરા. શિવકાંચીમાં નીલકંઠ વર્ણી પધાર્યા છે, અને એ જમાનામાં શિવના ભક્તોને વિષ્ણુના ભક્તોને લડતા જોઈ ભગવાન શ્રીહરિને એટલું બધું દુઃખ થયું છે. સાગરની કથામાં આપણે શ્રવણ કર્યું હતું. મહારાજ ત્યાંથી નીકળી ગયા, પોતે સંપ્રદાયની સ્થાપના કરી, સત્સંગમાં શિક્ષાપત્ર જેવા ધર્મગ્રંથમાં મહારાજે કલમ લખી શિવ
અને વિષ્ણુનું એકાત્મ્યપણું જાણવું, એ કલમની પાછળ ભગવાન શ્રીનો બહુ મોટો સંદેશ હતો. ધર્મ ધર્મ લડી રહ્યા છે, જાતિ જાતિ લડી રહી છે, દેશની દુર્દશા તો જો. વેર કરવું સહેલું છે, પણ કર્યા પછી વેરનું પરિણામ ભોગવવું ને એ એટલું કપરું હોય છે. સાચા સદગુરુ જીવને દ્વેષમાંથી બહાર કાઢી લે, રાગમાંથી પણ બચાવે, દ્વેષમાંથી પણ બચાવે, હિંસાથી પણ બચાવે, આસક્તિથી પણ બચાવે. એવા જે સદગુરુ હોય તે બ્રહ્મરૂપ કહેવાય છે, ભગવાન જેવા છે. ભક્તિ ધર્મ જ્ઞાન અને વૈરાગ્યરૂપ સદગુણોથી ભરપૂર હોય, અંતઃશત્રુઓને જીતવામાં સુરવીર હોય એવા ગુરુને બ્રહ્મરૂપ જાણવા. પૂજ્ય દાદા ગુરુજીનું જીવન આપણે જાણીએ છીએ, એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત. ગુરુજી ઘણી વાર વાત કરે છે, ખૂબ નાની ઉંમરમાં ગુરુજી સંત બન્યા. ઉપવાસ કરવો હોય સહજ છે, નાની ઉંમરમાં ઉપવાસ અઘરો લાગે. દાદા ગુરુજી એકાદશીનો મહિમા સમજાવે, મોટી એકાદશી છે, મહારાજનો કેટલો મોટો રાજીપો મળે વાત કરે, અને ઉપવાસ માટે ટકોર કરે, અને સાથે સાથે કહે કે ઉપવાસ બહુ લાંબો નહીં, રાત્રે 12 વાગે જગાડી તને પારણા કરાવી દઈશ. આવી રીતે એક મોટા સદગુરુ પોતાના શિષ્યને કેવી રીતે ધર્મના માર્ગે, ભક્તિના માર્ગે, જ્ઞાનના માર્ગે, વૈરાગ્યના માર્ગે વાળે છે. સાચા સદગુરુ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ 4 સદગુણથી યુક્ત હોય, અંતઃશત્રુઓને જીતવામાં સુરવીર હોય, અને આવા જે સદગુરુ છે ને એ બ્રહ્મરૂપ છે, એટલે કે ભગવાન સમાન છે. દિન રાત હરે સંબંધ હે જ્ઞાના, દિન રાત હરે સંબંધ હે જ્ઞાના, કથા કીર્તન કરત હે રહાના, કથા કીર્તન કરત હે રહાના, તામે તૃપ્તિ કબહું ન પાવે, તામે તૃપ્તિ કબહું ન પાવે, દિન દિન ચઢાવ અધિક રખાવે, દિન દિન ચઢાવ અધિક રખાવે. તમે બધા કથા સાંભળો છો, તમે બધા કથા સાંભળો છો. એક નાની મારી વાત, પ્રેક્ટિકલ વાત છે, યાદ રાખજો. તમારા જીવનમાં જેમ હમણાં 2 દિવસ પહેલા વહેલાલ ગામના જેસંગભાઈએ કહ્યું હતું, મહારાજ કળિયુગ કેવો ફેલો છે, ચારે બાજુ કળિયુગ કેવો ખીલ્યો છે, અધર્મનું તાંડવ ચારે બાજુ મચ્યું છે, જેવી રીતે કણભા ગામના ભક્તોએ વાત કરી, એમ તમે પણ જીવનમાં ક્યારેક કોઈ ખોટા માણસને મળ્યા હશો, ખોટા માણસની જાળમાં ફસાયા હશો, કોઈ ખોટા માણસમાં લેવાઈ ગયા હશો, ખોટા માણસની મોબતમાં આવી ગયા હશો, ખોટા માણસની સોબતમાં ચડી ગયા હશો, તમને ખબર હશે. અને એની સામે આજે આવા સાચા સદગુરુ, સાચા સંતો, સાચો સત્સંગ આપણને મળ્યો છે, તમે તફાવત કરો. આપણા લોયાધામ પરિવારના ભક્તોને નજીકથી સાંભળવા ઘણીવાર અમે બેસીએ ને ત્યારે મને ખબર છે, જે હરિભક્તને સત્ય અને અસત્યનો વિવેક નથી સમજાણો ને, એને ક્યારેય પણ ભગવાનને સંત મળ્યા છે ને અહોભાવ નથી જાગતો. જેણે દુઃખ નથી જોયું એને સુખની કિંમત ક્યારેય નથી સમજાવવાની, જેણે ભૂખ નથી જોયું, ભૂખ નથી જોઈ એને ભોજનની કિંમત ક્યારેય નથી સમજાવવાની, અસત્યને ઓળખ્યા વિના સત્ય ક્યારેય પણ નથી ઓળખી શકાતું. જેણે ગરમી નથી અનુભવી એને ક્યારેય ઠંડક, એરકન્ડિશન, એનું સુખ શું કહેવાય એ અનુભવમાં ન આવે. દરેક સુખ સાપેક્ષ છે, દરેક સમજણ એની 2 બાજુ છે, એક બાજુ નેગેટિવ છે, એક બાજુ પોઝિટિવ છે. અસત્યને ઓળખ્યું નથી એને સત્ય સમજાતું પણ નથી, સ્વીકારી પણ શકાતું નથી. હું એ કહેવા માગું છું, સાચા સદગુરુ આપણને મળ્યા છે, સાચા સત્પુરુષ આપણને મળ્યા છે, કેવળ જેના હૃદયમાં જીવનું કલ્યાણ કરવાની ભાવના છે એવા પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે. પણ એ સત્પુરુષને ઓળખી, કેવા મોટા એ સંત છે જાણી, કેવી મોટી કરુણા આપણા ઉપર એમની છે જાણી,
ભગવાનની કેટલી મોટી કૃપા આવા સંત મળ્યા, આપણા જીવનમાં ક્યાં ક્યાં આપણે પરિવર્તન કર્યું, ક્યાં ક્યાં સુધારો કર્યો, ક્યાં આપણા સ્વભાવ બદલ્યા, આ હિસાબ જેની પાસે ચોખ્ખો ન હોય ને એને ક્યારેય પણ અમે અમીર છીએ, અમને આવી મોટી પ્રાપ્તિ થઈ છે આ વિચાર નથી આવતો. એ કંગાલતે પણ રે બાઈ મારો કાઢ્યો રે, એ કંગાલતે પણ રે બાઈ મારો કાઢ્યો રે. નિષ્કુળાનંદ સ્વામીએ કેવું ગાયું, કંગાળ પણ મારું કાઢી નાખ્યું. આવું ગાવાની પાછળનું કારણ શું હતું? અહોભાવ, દિવ્ય ભાવ, પ્રાપ્તિનો કેફ, પ્રાપ્તિનો આનંદ. એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મુને આજ જીવન જાણું છું. સાચા બ્રહ્મરૂપ ભગવાન જેવા સંત સદગુરુ કેવા હોય, રાત દિવસ ભગવાનની કથા વાર્તા કરતા હોય, કથા વાર્તા કે જ્ઞાન વાર્તાથી તૃપ્ત જ ન થતા હોય, દિન પ્રતિદિન તે માર્ગે આગળ વધતા હોય, આવા ગુરુને બ્રહ્મરૂપ જાણવા, પરબ્રહ્મ સ્વરૂપ જાણવા, એવા જાણીને એની સેવા કરી લેવી, એની જેણે સેવા કરી છે બસ એણે ભગવાનની સેવા કરી છે. અરે વસંત મળે મળ્યા સ્વામી ખામી કોય ના રહે, કહે નિષ્કુળાનંદ શિષ નામી સાચી સહુને કહી. સ્વામી હાથ જોડીને એમ કહે છે, એવા સંત જેને મળ્યા ને એને ભગવાન મળી જ ગયા, બાકી નથી રહ્યું. આપણે સમજવાનું છે, બસ હા પડવી જોઈએ. જેમ કામી લોભી માણસને પોતાની કામનાના વિષયથી અને લોલુપતાથી તેના વિના એક ક્ષણ માત્ર તૃપ્તિ થતી નથી, તેમ જે ગુરુ છે તે હરિચરિત્રોના સાગરમાં ઝૂલતા રહે છે, તેમાંથી બહાર નીકળતા જ નથી, તેમાં પળવાર પણ તૃપ્તિ પામતા નથી. એક માછલી જેમ સમુદ્રમાં ખેલ કરતી આનંદમાં અખંડ તલ્લીન રહે છે, જો તે તેમાંથી પળવાર બહાર નીકળે તો તેને લગાર પણ આનંદ રહેતો નથી, તેમ સાચા ગુરુ હરિગુણગાનમાંથી પળવાર પણ બહાર નીકળતા જ નથી. સાચા સત્પુરુષોના લક્ષણો કહે છે ભગવાન શ્રીહરિ. હરિભક્તોએ જ્યારે વિનંતી કરી, પ્રભુ આ કળિયુગમાં આવા અભિમાની, આવા અધર્મી, આવા દંભી ઢોંગી માણસો ચારે બાજુ છે એની વાતો કરી, મહારાજે કહ્યું, ભક્તો બસ હવે તમે અસત્યને ઓળખતા હતા, હવે આ સાચા સંતો તમને કેવા મળ્યા છે, આ ભગવાન કેવા મળ્યા છે એની ઓળખાણ પણ થવી જોઈએ, એનો કેફ પણ રાખવો જોઈએ, આનો મહિમા પણ આપણને એટલો જ હોવો જોઈએ. કેવી સરસ મહારાજ વાત કરે છે. બ્રહ્મ સ્થિતિમાં આવા અનેક ચિહ્નો છે. બ્રહ્મનિષ્ઠ પુરુષ ભગવાન સિવાય બીજી કોઈ વાત મુખથી ઉચ્ચારતા જ નથી. સુખદેવજી, સંકાદિકો, શિવજી શુદ્ધ બ્રહ્મ સ્થિતિને પામ્યા છે. જડ ભરત, કપિલજી, દત્તાત્રેયજી શ્રેષ્ઠ કહેવાય છે. તેમનો જીવન માર્ગ જુઓ, જે ગ્રંથોમાં પ્રસિદ્ધ લખ્યો છે તેને મનમાં ચાહના હોય તેવો બ્રહ્મદશાને ગ્રહણ કરે છે. હજી તો સુંદર સદગુરુના લક્ષણો આવે છે. વહાલા ભક્તો, સાચા સત્પુરુષને ઓળખી રાખીએ. ઓળખ્યા પછી એના સદગુણો કેવા હોય એ વિચારી, એનો મહિમા, એના સદગુણો, એનો અખંડ વિચાર કરી આપણે આનંદમાં રહીએ. ખૂબ સરસ મજાની આ વાત સર્વોપરી ભગવાન શ્રીહરિની મોટી કૃપા કહી. રામ કૃપા બિનુ, કેવું સરસ લખ્યું તુલસીદાસજી મહારાજ. એમ કહે છે, અબ મોહિ ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહિ નહિ સંતા. અબ મોહિ ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહિ નહિ સંતા. ભગવાનની કૃપાનું ફળ છે સાચા સદગુરુ મળે, સાચા ભક્તો મળે. સત્ય એટલે કે ધર્મ, ધર્મનું આચરણ કરનારા અને કરાવનારા સંત ભક્ત એનો સમુદાય આપણને મળ્યો છે,
એ જ ભગવાનની મોટામાં મોટી, એ જ પ્રભુની સૌથી શ્રેષ્ઠ આપણા ઉપર કૃપા છે. આ લોકનું મળ્યું કે ન મળ્યું, આ બધું નાશવંત છે. વિષ્ટાના કીડાને વિષ્ટામાં આનંદ છે, એટલો જ આનંદ એક કરોડપતિને પોતાના બંગલામાં છે. પણ મૃત્યુનો સમય આવશે ને ત્યારે બધું મૂકીને ચાલ્યા જવાનું છે, ત્યારે દુઃખ પણ આ જગતનું એટલું જ છે. એટલા માટે વહાલા ભક્તો, આ સદગુરુના જીવનની દિવ્ય વાતો આપણે થોડી આવતીકાલે શ્રવણ કરીશું. 15 ચોપાઈ સુધીની કથા અહીં પૂરી થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.